હું નાનો હતો, મને યાદ છે, મુંબઈ દાદર શાંતિનાથ દેરાસર છે ને, કબૂતર ખાનાની સામે, એ દેરાસરમાં અમે દર્શન પૂજા કરવા જતા. એક ભાઈ પૂજા ના કરે, પૂજા ના કરે, પણ ડેલી 6 ફૂટની હાઈટ, ઉપર જપ્પો નીચે ધોતી, અને રોજ એક પાટલો હોય અને પાટલા ઉપર આટલો મોટો સાથીઓ કરે, એક જ આટલો મોટો. તમારા સાથિયા કેવા? બિલોરી કાચ લઈને જોવા પડે એવા. અને એમાં જો નવપદના દિવસો આવે, આ હા હા હા, પાટલો એનો એ જ, એમાં 12 પણ થાય, એમાં 8 પણ થાય, એમાં 36 પણ થાય, એમાં 25 પણ થાય, એમાં 27 પણ થાય, એમાં 67 પણ થાય, 51 પણ થાય, 70 પણ થાય, 50 પણ થાય. પાછો એનો ધણી શું કે, સાહેબ એની 8 એટલે આ હા હા હા, એક જ પાટલામાં 70 સાથે દોરી આપે. હવે ઓલો જ વખાણ કરતો એને આપણે કેવું કોને? એક પાટલા પર તમે 6 સાથે 8 સાથે કરો ત્યાં સુધી બરાબર, 70 પણ એમાં થઈ જાય. કે એને એમ કેવું જોઈએ પૂજારીને, મને એક સરસ મોટી પાટ આપો ને, આજે મારે ચારિત્ર પદની આરાધના છે, મારે 70 સાથિયા દોરવા છે. જેમ સાથિયાની સંખ્યા વધતી જાય એમ સાથિયાની સાઈઝ, બોલો, ઘટતી જાય. ધર્મસિંહભાઈ તમે નાના હતા ત્યારે લાડવાની સાઈઝ શું, પેંડાની સાઈઝ શું, આ મુઠ્ઠી ભરાય એટલા, અને હવે પેંડા કેવડા થઈ ગયા, ચોકલેટ જેવડા. સરસ જ્યાં હોય ને ત્યાં સંખ્યા અને સાઈઝ બેવ મોટો થાય, બેવ મોટો. વડોદરામાં એક ભાઈએ ગચ્છાધિપતિની ચાતુર્માસ પરિવર્તન માટેની વિનંતી કરી, અને વિનંતી કરવાના દિવસે તમે જોયું હોય કમાલ, જે જગ્યાએ ગચ્છાધિપતિ બેઠા એ પાટને 3 પ્રદક્ષિણા આપીને સામે પાટ, પાટ ઉપર 36 સાથિયા. એ દિવસે આચાર્ય પદ હતું, આચાર્ય પદનો વર્ણ કયું? કયો? પીળો. હવે પીળા ચોખા મળે કે? તો કેવી રીતે કરવાના? કલર મારી દેવાનો. એ તો શેમાં જબોડવાના? કેસરમાં. કેસરમાં જો મન હોય તો માળવે જબાય, રસ હોય તો રસ્તો મળે. એને કેસરમાં જબોડીને પીળા કર્યા, પછી એને સંતોષ ના થયો, એના ઉપર એને વરખ લગાડ્યા. કયા? સોનાના. શ્રેણીક મહારાજા સોનાના ચવલાનો સાથીઓ કરે, હું કદાચ એટલી શક્તિ નથી ધરાવતો, સોનાના વરખ તો થાપી શકું ને, સોનાના વરખના 36 સાથિયા. એના પર પીળા મોસંબીના ફ્રૂટ, એની સાથે પીળું નૈવેદ્ય એટલે મોહન થાળ, ચોખ્ખા ઘીથી બનાવેલા 36 મોહન થાળ. હજી આગળ 36 દીવા. દીવાની જ્યોત કેવી કહેવાય? પીળી. હજી આગળ ફૂલ લઈ આવ્યા. કેવા? પીળા વર્ણના. કેટલા? 36 ફૂલ આટલા મોટા, 36 ફળ, 36 નૈવેદ્ય, 36 સાથિયા, દરેક પર સોનાનો વરખ, અને 36 દીવા કર્યા. અને એ કર્યા પછી એણે વિનંતી કરી કે આ કારતક સુદ પૂનમના દિવસે મારે ત્યાં ચાતુર્માસ પરિવર્તન કરવાનો લાભ આપજો. સંઘના ટ્રસ્ટી છો ને તમે? માનો કે કોઈ મહાત્માએ ચોમાસું કર્યું હોય અને રવિવારે અનુષ્ઠાન કરાવવાનું હોય, તો મહાત્માએ તમને બધી સજેશન્સ આપવાની કે તમે અમને સજેશન્સ આપો? જલ્દી. હે? કેમ આમ? નહીં, હું નહીં આવું ચોમાસું કરવા, યુ ડોન્ટ વરી. પાણી પેલા બાળ બાંધતા લાગે છે. ગુરુ ભગવાન આપે, અનુભવી હોય ને, અને તમે એટલે જાણે અંગૂઠા છા, બરાબર. તમારા ઘરે તમારા દીકરા દીકરીના લગ્નના પ્રસંગ હોય ત્યારે અમે સજેશન આપવા આવીએ છીએ ને, કયો પાર્ટી પ્લોટ લેવાનો, કયો વિડીયોગ્રાફી બોલાવવાની, કયા મંડપવાળાને બોલાવવાનો, કયું મેનુ બનાવવાનું, અને કયો તમે મમ્મમ માટે લઈ આવવાનો, આ બધા જાણે અમે તમને આપીએ છીએ ને, એના ફોન નંબર અમે તમને આપીએ, એના એડ્રેસ અમે તમને આપીએ, ત્યાં બધી અક્કલ તમારી ચાલે છે. જ્યારે ધર્મની વાત આવે અંગુડા, સાહેબ તમે સંગીતકાર કરી લેજો ને, સાહેબ તમે એન્કરને બોલાવી લેજો ને, સાહેબ તમે જ નક્કી કરો, એટલે અમે મુનિ છીએ કે મુનિમ છીએ? તમે મુનિમાંથી મુનિમ બનાવી દીધા. અમે તમારી ભાવ કરુણા માટે આવા રવિવારના અનુષ્ઠાન રાખીએ, અને તમે એમ કહો કે સાહેબ તમે તો દર વર્ષે કરાવો છો ને, એ તમને બધી ખબર હોય, જે હોય કહી દેજો ને, પૈસા આપીને છૂટા. આ સરસ નથી. તમારા ઘરના પ્રસંગ આવે, બર્થડે પ્રસંગ આવે, મેં સાંભળ્યું છે 2-2.5 લાખ ની પાર્ટી અપાય છે, બેન્ક્વેટ હોલ રખાય છે, એક એક બર્થડે ની અંદર. મને મુંબઈમાં એક બેન મળ્યા હતા પરિચિત, અમારા દાદરના,
મેં એમને પૂછ્યું રાત્રિ ભોજન, મને કહે સાહેબ મહિનામાં 25 દિવસ કરવાની ઈચ્છા છે, કરું પણ છું, પણ મહિનામાં 25 દિવસ એવા પ્રસંગ આવે છે ને કે જે રાતના જવું પડે છે, ગમે તેમ કરી 5 દિવસ ખાઉં છું, 25 દિવસ ત્યાગું છું, મને જો બાનું જોઈતું હોય ને તો 25 દિવસ ખાઈ શકું, વિચાર કરો મોટો પરિવાર હોય અને મોટો વસ્તાર હોય એટલે દર ત્રીજા દિવસે પાર્ટી, દર ત્રીજા દિવસે, આજે મેરેજ એનિવર્સરી, આજે બર્થડે છે, આજે ઓલો સીએમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, હા 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 હા, હોટલમાં જવા માટે તમારી પાસે રસ્તા છે અને જાત્રા કરવી હોય તો નહીં, અત્યારે નહીં હો, કોરોના બહુ છે.